નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. ત્રીજી લહેરની વાત કરીએ. ત્રીજી લહેરમાં બાળકો પર કેટલો ખતરો છે તેની ચર્ચા ચારેકોર છે. ત્યારે એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થશે એ દાવાને નકારી કાઢ્યો. બીજી બાજુ દેશના અલગ અલગ રાજ્યોમાં બાળકોના સંક્રમિત થવાની સંખ્યા પણ વધી રહી છે. કોરોનાકાળમાં બાળકો શિકાર થઈ રહ્યા છે. બાળકોના સંક્રમણના જોખમને પગલે વધુ એક કંપની બાળકોની રસી માટે ટ્રાયલ શરૂ કરશે. ત્યારે કોરોનાકાળમાં બાળકો કેટલા સુરક્ષિત છે રિપોર્ટ બતાવીએ. દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેર અટકી નથી રહી કે ત્રીજી લહેરની ચર્ચા તીવ્ર થઈ ગઈ છે. નિષ્ણાંતો એવી ધારણા કરી રહ્યા છે કે કોરોનાની ત્રીજી લહેરની અસરો બાળકો પર સૌથી વધુ જોવા મળશે. આવી સ્થિતિમાં રસી લાગુ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં જ બાળકોમાં સંક્રમણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું. રાજસ્થાનના દોસામાં કોરોનાના સંક્રમણની ઝડપથી અસર જોવા મળી રહી છે. કપરી સ્થિતિ એ છે કે આ સમય દરમિયાન સંક્રમિત બાળકોમાં કોરોનાના લક્ષણોની ઓળખ વહેલા નથી થઈ શકતી. બીજી બાજુ મુંબઈમાં બાળકો માટે સ્પેશિયલ વોર્ડ બનાવવાની તૈયારી શરૂ કરી બાળકો પર વધી રહેલા જોખમને પગલે દેશભરમાં કેટલા બાળકો સંક્રમિત થયા છે આવો જોઈએ. રાજસ્થાનના બે જિલ્લામાં કોરોનાથી બાળકો સંક્રમિત હોવાની વાત સામે આવી. દોસા અને સીકરમાં ગત 22 દિવસોમાં 300થી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થયા. અહીં 83 દિવસોમાં 1757 બાળકો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું. ડુંગરપુરમાં 12 મે થી 22 મે સુધીમાં 255 બાળકો સંક્રમિત થયા. મધ્યપ્રદેશની વાત કરીએ તો સાગર જિલ્લામાં ગત 30 દિવસોમાં 302 બાળકો કોરોનાથી સંક્રમિત થયા. ઉત્તરાખંડમાં 20 દિવસોમાં 2044 બાળકો કોરોનાના શિકાર બન્યા, જોકે તેમાંથી લગભગ તમામ બાળકો સારવાર બાદ રિકવર થઈ ગયા. કોરોનાના કહેર વચ્ચે જ્યારે દેશભરમાં કેસીસ સામે આવી રહ્યા છે, ત્યારે સ્વાસ્થ્ય વિભાગ સામે પણ આ મોટો પડકાર છે. બાળકોની સારવાર માટેની પૂરતી વ્યવસ્થા તૈયાર કરવામાં આવે. જ્યારે માતા દ્વારા ન્યૂબોર્ન બેબીને કોરોનાનું ઇન્ફેક્શન લાગે ત્યારે તેમને સ્પેશિયલ રૂમ્સમાં રાખી શકાતા નથી. એમના માટે એક વ્યવસ્થા આવે છે જેને આપણે વોર્મર અથવા તો કાચની પેટી કહીએ છીએ, તો એની સંખ્યા વધારવી પડશે. એની સાથે સાથે એમનું મોનિટરિંગ એટલે કે એમનું બ્લડ પ્રેશર, એમનું ઓક્સિજનનું લેવલ આ બધું ચેક કરવા માટે હાઈ સેન્સિટિવિટી મલ્ટીપેરા મોનિટર્સ, નેલકો ટેકનોલોજી, મેસિમો ટેકનોલોજીવાળા સ્પેશિયલ મલ્ટીપેરા મોનિટર્સ પણ વસાવવા પડશે. તેમના માટે સ્પેશિયલ સીપેપ અને સ્પેશિયલ ન્યૂબોર્ન બેબી અથવા તો નાના બાળકો માટેના વેન્ટિલેટર્સની પણ વ્યવસ્થા જરૂરી છે. આ વસ્તુ થઈ મશીનોની. બીજું જે છે એ મેન પાવરની. જ્યારે પણ ન્યૂબોર્ન બેબી અથવા તો નાના બાળકોને એડમિટ કરવામાં આવે છે ત્યારે તેમના માટે સ્પેશિયલી ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફની જરૂર પડે છે. રૂટીન નર્સિંગ સ્ટાફ એમના ટ્રીટમેન્ટમાં કે એમની સોય નાખવામાં, વીગો નાખવામાં અસમર્થ હોય છે, તો એમની બી ટ્રેનિંગ એટલી જ આવશ્યક છે. એ જ રીતે જ્યારે બેબીઝના બ્લડ સેમ્પલ લેવામાં આવે ત્યારે સ્પેશિયલી ટ્રેન્ડ ફ્લેબોટોમિસ્ટ લેબોરેટરીમાં એની વ્યવસ્થા કરવી પડતી હોય છે. બધા જ લોકો બાળકોના સેમ્પલ ઇઝીલી લઈ શકતા નથી હોતા, એટલે આ બધી વ્યવસ્થા કરવી જરૂરી બને છે. કોરોનાના કહેર વચ્ચે બાળકો પર જોખમને પગલે ઘણા પરિવારો ચિંતિત છે અને બાળકોની સુરક્ષાનું ધ્યાન પણ રાખી રહ્યા છે. ત્રીજી લહેરમાં બાળકો કેટલી હદે બીમાર પડી શકે છે અને બાળકોના જીવનું જોખમ છે કે નહીં, આ સવાલ જ્યારે એઇમ્સના ડિરેક્ટર અને કોરોનાકાળમાં સૌથી ગહન અભ્યાસ કરનાર ડોક્ટર ગુલેરિયાને પૂછાયો ત્યારે શું જાણવા મળ્યું આપને સંભળાવીએ. તો અગર હમ ડેટા દેખે ફર્સ્ટ વેવ કા સેકન્ડ વેવ કા, તો ડેટા બહોત સિમિલર હૈ ઓર યે યહી દર્શાતા હૈ કે જો બચ્ચે હૈ વો પ્રોટેક્ટેડ રહેતે હૈ, ઉનકો કમ ઇન્ફેક્શન હોતા હૈ, ઓર અગર ઇન્ફેક્શન ભી હોતા હૈ તો બહોત માઇલ્ડ રહેતા હૈ. और ये वायरस तो वही है, वायरस तो चेंज नहीं हुआ है, तो इसलिए ऐसा कोई लक्षण, ऐसा कोई इंडिकेशन नहीं है कि जो थर्ड वेव है उसमें बच्चों में ज़्यादा होगा. और ये इसलिए जिसका एक हाइपोथेसिस वो ये है कि जो वायरस है वो एस रिसेप्टर्स के साथ बॉडी के अंदर एंटर करता है और बच्चों में ये रिसेप्टर्स रिलेटिवली कम है एज कम्पेयर टू अडल्ट. ये एक हाइपोथेसिस है कि बच्चों में क्यों कम देखा जाता है. लेकिन अभी तक जो डेटा है दोनों वेव्स का उसमें बच्चों में ये कम पाया गया है, इसलिए ऐसा नहीं लगता कि बच्चों में आगे जाके पाया जाएगा, आगे सीवियर इन्फेक्शन होगा या ज़्यादा इन्फेक्शन होगा. जिन लोगों ने इस थ्योरी को आगे बढ़ाया है वो उनका ये कहना है
क्योंकि बच्चों में अभी तक हुआ नहीं है इन्फेक्शन, वो प्रोटेक्टेड हैं, इसलिए अगले वेव में शायद उनको ज़्यादा इन्फेक्शन हो सकता है प्रोपोर्शनली। लेकिन इसमें कोई अभी तक एविडेंस नहीं है कि बच्चों में सिवियर इन्फेक्शन होगा या उनको ज़्यादा केसेस उसके आगे वाले वेव में पाए जाएंगे। ડોક્ટર ગુલેરિયાએ એ પણ જણાવ્યું કે ભારતમાં ત્રીજી લહેર સામે દેશ તૈયાર છે અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એવો પ્રયાસ થઈ રહ્યો છે કે ત્રીજી લહેર ન આવે અને જો આવશે તો તેને દેશમાં વધુ ફેલાવા નહીં દેવાય। हम और किसी वेव को आने नहीं देंगे, अगर आएंगे तो उसको हम ज्यादा बड़ा नहीं होने देंगे। वायरल इन्फेक्शंस में देयर इज ऑलवेज वेव्स व्हिच कम, सम टाइम उनका सीजनल वेरिएशन होता है, जो हम इन्फ्लुएंजा में देखते हैं कि मॉनसून में केसेस बढ़ जाते हैं, फिर कम हो जाते हैं, फिर विंटर मंथ्स में बढ़ जाते हैं, फिर समर में बिल्कुल कम हो जाते हैं। तो कई वायरल इन्फेक्शन हैं जो रेस्पिरेटरी वायरल इन्फेक्शन जो विद दैट कम इन वेव्स, एंड कोविड इज ऑल्सो कम इन वेव्स। बट इशू इज कि हमें हर दफ़ा यही देखना चाहिए कि अगली वेव को हम जो भी हमने पहले वेव्स से सीखा है उसको हम आगे इम्प्लीमेंट करें जिससे आगे वेव्स ना बढ़ें। बट दे विल बी waves which will come to some extent, we must work to make sure that they don't happen or they are minimum। એક્સપર્ટ નું માનવું છે કે ત્રીજી લહેરમાં બાળકો પર કોરોના નો ભય જોવા નહીં મળે, આ બાબતે કોઈ ડોક્યુમેન્ટ્સ પણ નથી મળ્યા, ત્યારે બાળકોની રસીને લઈને પણ દેશમાં પ્રયાસો થઈ રહ્યા છે। કે બાળકોમાં માસ્ક જે પહેરવાની ટેકનિક હોય છે, ઘણીવાર નાકની નીચે પહેરતા હોય છે અથવા તો જ્યારે પહેરાવી ત્યારે પૂરા પહેરેલા હોય, પણ જ્યારે ઘરની બહાર જાય ત્યારે માસ્ક નીચે લબડતું હોય કે દાઢી પર હોય છે, તો એ આપણને બિલકુલ પ્રોટેક્શન આપવાનું નથી। તો આપણે ઇનડાયરેક્ટલી વેક્સિન દ્વારા જ એને પ્રોટેક્શન લઈ શકીશું। એક છેલ્લો પોઈન્ટ કે જ્યારે બાળક ઇન્ફેક્શન પામે છે ત્યારે એ બધા જ લોકોની જોડે જવાનું છે, એમાં આપણા એમના દાદા દાદી કે જે વડીલો છે એમના જોડે પણ બાળક જવાનું છે, કારણ કે બાળકને એક રૂમમાં બંધ રાખવું શક્ય નથી। હવે જો વેક્સિન બાળકોએ લીધેલી હોય તો એમનો જે ચેપનો પ્રમાણ હોય એ ઘણું ઘટી શકે છે, અને આપણા ઘરના વડીલો કે જેમનામાં સિરિયસ બીમારી થવાનો ચાન્સીસ પૂરેપૂરા છે એ લોકોને આપણે બચાવી શકીશું। દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોવેક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેક બાળકો માટે એન્ટી કોવિડ વેક્સિન માટે જૂનમાં ટ્રાયલ ચાલુ કરી શકે છે। જૂનમાં બાળકોની રસી માટે ટ્રાયલ શરૂ થશે। કંપનીને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે DCGI દ્વારા 2-18 વર્ષની વય જૂથના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી। બીજી તરફ ભારતીય સ્વદેશી વેક્સિન કોવેક્સિન ભલે કારક હોય, પરંતુ અત્યાર સુધી તેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO ને મંજૂરી ન આપતા સરકારની ચિંતા વધી। વેક્સિન લગાવનારને હાલ દેશમાં મંજૂરી આપવામાં આવી રહી હોવાના અહેવાલે સરકારની ચિંતા વધારી। ભારતમાં અત્યાર સુધી 2 કરોડ લોકોને કોવેક્સિનનો ડોઝ લગાવવામાં આવ્યો છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી કોવેક્સિનને મંજૂરી મળે તે પછી અન્ય દેશો કોવેક્સિનની આયાત કરી શકશે, ઉપરાંત કોવેક્સિનનું ઉત્પાદન ભારત પણ કરી શકશે। આ ઉપરાંત કોવેક્સિન લગાવનારને વિદેશ યાત્રામાં કોઈ મુશ્કેલીનો સામનો નહીં થાય। WHO પાસેથી કોવેક્સિનને મંજૂરીની આશા। કંપનીના અધિકારીએ જણાવ્યું કે અમે કોવેક્સિન માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO પાસેથી મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી છે, અમને આશા છે કે આ મંજૂરી જલ્દી જ મળશે। તેમણે એ પણ વિશ્વાસ જગાવ્યો કે આ વર્ષના ત્રીજા ક્વાર્ટર સુધી કંપની બાળકો માટેની રસીનું લાયસન્સ પણ મેળવી લેશે। બ્યુરો રિપોર્ટ TV9। તો કોરોના કાળમાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે અને પરિવાર માટે કોરોના કેરિયર પણ બની શકે છે। બીજી બાજુ બાળકોની મેદસ્વીતામાં પણ વધારો નોંધાયો છે। મેદસ્વીતા વધતા બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ ઉપર અસર પહોંચે છે, ત્યારે બાળકોની સુરક્ષા માટે શું ધ્યાન આપે રાખવું અને ગુજરાતમાં બાળકોની વધતી મેદસ્વીતા કેટલી ચિંતાજનક છે, રિપોર્ટ જોઈએ। કોરોના કાળમાં બાળકોના સ્વાસ્થ્યની રાખો સંભાળ, ગત 1.5 વર્ષમાં બાળકોની મેદસ્વીતામાં વધારો। કોરોના સામે બાળકોની ઇમ્યુનિટીનું રાખો ધ્યાન। બાળકોમાં કોરોનાના લક્ષણ કેવી રીતે ઓળખશો? કોરોના
કોરોનાની બીજી લહેરમાં બાળકો પર અસર જોવા મળી છે, જેને લઈને ભારતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટેની અલગ અલગ ગાઈડલાઇન્સ પણ જાહેર થઈ ચૂકી છે. બાળકોના સ્વાસ્થ્યની કેવી રીતે ચિંતા કરવી, તેમજ કોરોના કાળમાં ગત 1.5 વર્ષમાં બાળકોના સ્વાસ્થ્ય પર જે અસર થઈ રહી છે તેનું પરિજનોએ ધ્યાન રાખવાની જરૂર છે. કોરોના વાયરસે છેલ્લા 1.5 વર્ષથી સમગ્ર દેશને પાનમાં લઈ લીધું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે બાળકો હોય કે પછી વયોવૃદ્ધ, દરેક વ્યક્તિની જીવનશૈલીમાં કોરોનાને કારણે મહદઅંશે પરિવર્તન આવ્યું છે, જેની વિપરીત અસર પણ જોવા મળી છે. છેલ્લા 1.5 વર્ષથી બાળકોના શિક્ષણ માટે ઓનલાઈન એજ્યુકેશન એકમાત્ર વિકલ્પ રહ્યો છે. કોરોનાને પગલે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મર્યાદિત થઈ ગઈ છે અને બાળકોમાં મેદસ્વીતાની સમસ્યાના પ્રમાણમાં પણ ચિંતાજનક હદે વધારો નોંધાયો છે. કોરોના અગાઉ જે બાળકો સતત સ્ફૂર્તિમાં રહેતું હતું તે હવે ઝડપથી થાકી જતું હોવાની માતા પિતાની ફરિયાદ હોય છે. કોરોના અગાઉ બાળક સ્કૂલમાં તેમજ શેરી સોસાયટી તેમજ કોચિંગ કેમ્પ દ્વારા શારીરિક પ્રવૃત્તિમાં સમય આપી શકતો હતો, પરંતુ કોરોનાને કારણે શેરી અને સોસાયટીમાં બાળકો એકત્ર થઈને રમતા હોય તેવા દ્રશ્યો હવે જાણે કે ભૂતકાળ બની ચૂક્યા છે, જેથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસર પડી રહી છે. માટે એવો પ્રયત્ન કરીએ કે બાળકોને સતત કોઈ એક્ટિવિટી સાથે જોડી રાખીએ. જાણકારોના મતે ખૂબ જ મર્યાદિત શારીરિક પ્રવૃત્તિને કારણે 5-15ની વય જૂથના બાળકોના વજનમાં 3-5 કિલોગ્રામના વધારો થઈ રહ્યો છે. શારીરિક પ્રવૃત્તિ ઓછી થવા ઉપરાંત રાત્રે મોડે સુધી જાગવું, ફાસ્ટફૂડ, તળેલો ખોરાક આરોગવો, આ તમામ પરિબળો પણ બાળકોના વજનમાં વધારો કરી રહ્યા છે. બાળકોમાં વધતા વજનનું આ પ્રમાણ સામાન્ય કરતાં ખૂબ જ વધારે છે. બાળકોની મદસ્વીતાની અંદર વધી રહેલું આ પ્રમાણ એલાર્મ સમાન છે. બહાર રમવા માટે નહીં જઈ શકવાને કારણે અનેક બાળકો મોડી રાત સુધી મોબાઈલમાં ગેમ રમવા પાછળ પુષ્કળ સમય ફાળવતા હોય છે. 18 વર્ષથી ઓછી વયના ઘણા બાળકો એવા પણ છે કે જેમનું વજન 60 કિલોગ્રામ કરતાં પણ વધી ગયું છે. ત્યારે કોરોના કાળમાં જેવી અસર પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે, એવી જ અસર 60 કિલોથી વધુ વજન ધરાવતા બાળકોમાં પણ જોવા મળી શકે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-20 અનુસાર ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના બાળકોમાં મેદસ્વીતાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. ગુજરાતના શહેરી વિસ્તારોમાં મેદસ્વીતાનું પ્રમાણ 4.6% અને ગ્રામ્ય વિસ્તારમાં 3.5% છે. કોરોનાની મહામારીમાં સંક્રમણથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. કોરોનાની આ બીજી લહેરમાં બાળકો પણ હોય તો નાની મોટી દરેક બીમારીનો લો ઇમ્યુન સિસ્ટમ ધરાવતા બાળકો વારંવાર બીમાર પડે છે. શરદી, ખાંસી, તાવ, વાયરલ સંક્રમણ વધુ થવાનું જોખમ રહે છે. આંબળાથી થશે ફાયદો. બાળકોમાં વિટામિન સી જળવાઈ રહે તે માટે આંબળાનો મુરબ્બો, આંબળાની કેન્ડી ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેસર કે હળદરવાળું દૂધ. કોરોના કાળમાં સામાન્ય રીતે જે દૂધ બાળકો પી રહ્યા છે તેના કરતાં તેમને કેસર કે થોડું હળદરવાળું દૂધ પીવડાવતા રહેવું જોઈએ, જેનાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે. પ્રોટીન, મિનરલ, વિટામિન યુક્ત આહાર. જી હા, બાળકોમાં અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શનથી રક્ષણ મેળવવા માટે તે પણ જરૂરી છે. માટે બાળકોના ભોજનમાં ખાસ ધ્યાન રાખીએ. આ સાથે બાળકોને ફળ ખવડાવતા રહીએ જેથી યોગ્ય માત્રામાં કુદરતી રીતે વિટામિન જળવાઈ રહે. બાળકો માટે ચ્યવનપ્રાશ. બાળકોની સારી ઇમ્યુનિટી માટે તેમને ચ્યવનપ્રાશ પણ આપી શકાય છે, જે માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. તો બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ચ્યવનપ્રાશનો ઉપયોગ પણ કરી શકાય. આ ચ્યવનપ્રાશથી બાળકોનું પાચન તંત્ર પણ મજબૂત રહે છે, જેનાથી અલગ અલગ બીમારીથી રક્ષણ મળી શકે છે. મારો જવાબ એમ રહેશે કે એક જ દિવસમાં ઇમ્યુનિટી નથી વધી જવાની, પરંતુ આપણે જે બેલેન્સ ડાયટ લઈ રહ્યા છીએ, જેમ કે હેલ્ધી ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, દાળ, કઠોળ, આ બધી વસ્તુઓનું પ્રમાણ ખોરાકમાં વધારવું પડશે. સ્પેશિયલી સાઇટ્રસ ફૂડ એટલે કે ખાટા ફળો જેમાંથી વિટામિન સી મળી શકે. આની સાથે સાથે આપણે એવું પણ ધ્યાન રાખવું પડશે કે આપણા ખોરાકના અંદર વધુ પડતો ચરબીનું પ્રમાણ કે જંક ફૂડ એ બધું ન લેવું જોઈએ કે જેના કરીને ઓબેસિટીનું પ્રમાણ બાળકોમાં વધે. કારણ કે આપ સૌ જાણો છો કે જ્યારે પણ કોઈ બી ઓબેસ વ્યક્તિને કોરોનાનું ઇન્ફેક્શન થાય છે તો ગંભીર લક્ષણો અને ગંભીર કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. એટલે હેલ્ધી ડાયટ અને એની સાથે સાથે એક્સરસાઇઝ, ઘરમાં જ રહીને એક્સરસાઇઝ કરો, હળવી કસરતો કરો, યોગા કરો, પ્રાણાયામ કરો,
આ બસ ઇનફ છે. જો હવે આપને એ પણ જણાવી દઈએ કે કોરોના કાળમાં બાળકો જો સંક્રમિત થઈ જાય તો કેવા લક્ષણો જોવા મળી શકે છે, જેમ કે બાળકોને સતત તાવ રહેવો, ત્વચા પર ફોલ્લી થવી, આંખો લાલ થવી, શરીરનો દુખાવો, ઉલટી, પગમાં ખેંચાણ, ઇરિટેશન થવું, થાક અને અતિશય ઊંઘ આવવી, ભૂખ ન લાગવી, ઓઠ અને ત્વચા પર સોજો આવવો, છાલા પડી જવા. નવજાત શિશુ બોલી શકતું નથી કે એને શું તકલીફ છે, તો એના લક્ષણો ચોક્કસપણે અલગ હોય છે. બાળકને ગરમ લાગવું, જે કે તાવ કહી શકાય, પેશાબ ઓછો થાય, સુસ્ત લાગે, દૂધ પીવાનું છોડી દે, ઝડપથી શ્વાસ લે, શ્વાસ લે ત્યારે પાંસળીઓમાં ખાડા પડે, હાથ પગ ઠંડા પડે, હાથ પગ બ્લુ પડી જાય, આ બધા લક્ષણો સૂચવે છે કે બાળકને અંદર ગંભીર લક્ષણો ડેવલપ થઈ રહ્યા છે અને તાત્કાલિક બાળકને એડમિટ કરીને એની સારવાર ચાલુ કરવી જરૂરી છે. બીજો જે પ્રશ્ન છે કે જે કિશોર અવસ્થા એડોલેસન્ટ, એ લોકોમાં લક્ષણો કેવા હોય છે, તો મોટાભાગના કિશોર અવસ્થામાં જે લક્ષણો હોય છે એડલ્ટ જેવા જ હોય છે, જેવો કે તાવ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, ગળામાં બળતરા, શરદી, ખાંસી, વીકનેસ, ચાલે તો શ્વાસ ચડે, આ બધા લક્ષણો એડલ્ટ જેવા જ હોય છે અને એમની ટ્રીટમેન્ટ પણ એડલ્ટની જેમ જ રેમડેસિવીર, ઓક્સિજન, સ્ટીરોઇડ્સ, લો મોલેક્યુલર હિપેરિન અને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ, આ પ્રમાણે એમની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. આમ કોરોના કાળમાં બાળકોનું જોખમ ઘટાડી શકાય તે માટે ખાસ ધ્યાન રાખવું પડશે. બેદરકારી ન રાખતા પરિવારજનો પણ આ બાબતે ચિંતિત રહે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.